मित्रों, द स्कूल ऑफ साइंस में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अपने आज रशियन क्रांति विषे माहिती मेळवानी छे के रशियानी बोल्सेविक क्रांति विषे आज अभ्यास करवानो छे। तो के बोल्सेविक एटले शुं? तो बहुमती। के रशियानी अंदर 300 वर्षथी जार शासन चालतुं हतुं। आ शासन आप खुद अने निरंकुश हतुं। કે રશિયન પ્રજાને ફક્ત દુઃખ પીડા અને યાતનાઓ સહન કરવાની હતી। જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ રશિયામાં ક્રાંતિ થઈ, એટલે કે ઈસવીસન 1917માં, જે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણવામાં આવે છે। કે રશિયાના નેતાઓએ કાર્લ માર્ક્સની સિદ્ધાંતના આધારે સામ્યવાદી વિચારસરણીનો પ્રસાર કર્યો। આથી જ રશિયન ક્રાંતિને સામ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કે ક્રાંતિ થવા માટેના કારણો ક્યાં હતા, એવા ક્યા કારણો હતા કે 300 વર્ષ જૂના શાસન સામે લોકોએ વિરોધ ઉઠાવેલો? તો કે રશિયામાં 19મી સદીના આરંભથી જ ઝાર રાજાઓનું આપખુદ અત્યાચારી અને અન્યાયી શાસન હતું। ઝાર રાજાઓ શાસન તંત્રમાં સર્વોપરી હતા, પરંતુ વહીવટી ક્ષેત્રે નબળા પુરવાર થતા। એ સમયે ઝાર નિકોલસ બીજાનું શાસન હતું। ન્યાયતંત્ર તટસ્થતા ગુમાવી હતી કે ન્યાયતંત્રનું મુખ્ય કામ રાજકીય કેદીઓને સજા આપવાનું જ બની ગયું હતું। તેમજ એ સમયે ગરીબો અને ધનિકો વચ્ચે વધારે તફાવત રાખવામાં આવતો, કે એને વધારે અધિકારો આપવામાં આવતા ધનિકોને, અને બીજી બાજુ કિસાનો, ખેતદાસો શિક્ષણના કે અન્ય કોઈ અધિકારોને ન હતા। ભારે કરબોજ અને સરકારી નિયંત્રણોએ ખેડૂતોની સ્થિતિ દયાજનક બનાવી હતી। કે ઝાર રાજા પાસે કોઈ વ્યક્તિ પોતાનો અધિકાર માગવા જાય તો તેને સજા આપવામાં આવતી, સાયબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં તેને સજા ભોગવવા માટે મોકલવામાં આવતો। એટલે પ્રજાઓ ફક્ત ગરીબાઈમાં અને યાતનાઓમાં જીવતી હતી। એ સમયે ફાધર ગેપો નામના પાદરીએ એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા। દિવસ હતો 12 જાન્યુઆરી 1905નો રવિવાર હતો તે દિવસે। આ તમામ લોકો નિશસ્ત્ર હતા, હજારો લોકો આ સરઘસમાં જોડાયેલા હતા, પણ દરેક લોકો નિશસ્ત્ર હતા। કેટલાકના હાથમાં ઝારની છબી હતી, તો કેટલાકના હાથમાં સૂત્રો લખેલા હતા કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો। આ નિર્દોષ પ્રજા પર ઝારના લશ્કરે ગોળીબાર કર્યો। અંધાધૂત ગોળીબારને કારણે હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, અને ઝારનો મહેલ કે ઝારના મહેલ આગળનો બરફ લાલ લોહીથી રંગાઈ ગયો। તેથી આ દિવસને ઇતિહાસમાં લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, આ કારણ તમારે સમજાવવાનું હતું। તો કે 22 જાન્યુઆરી 1905ના દિવસે ફાધર ગેપો નામના પાદરીએ એક વિશાળ સરઘસ આકારે રેલીનું આયોજન કરી અને ઝારના મહેલ વિન્ટર પેલેસ ગયા। તમામ લોકો કેવા હતા? તો કે નિશસ્ત્ર। અમુક લોકોના હાથમાં ઝારની છબી હતી, તો અમુક લોકોના હાથમાં સૂત્ર હતા કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો। જેઓ સરઘસ મહેલ સામે પહોંચ્યું એટલે ઝારના લશ્કરે અંધાધૂત ગોળીબાર કરતા હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, અને સેન્ટ પીટર્સબર્ગનો બરફ લાલ લોહીથી રંગાઈ ગયો। તેથી ઇતિહાસમાં તેને લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। એ જ સમયે રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું, 1904-5માં।
રશિયા ને જાપાને હાર અપાવી હતી. એક નાનકડો એવો દેશ કે જે જાપાન એક નાનકડો એવો દેશ છે અને એની સામે રશિયા એક વિશાળ દેશ છે, છતાં પણ યુદ્ધમાં જાપાને રશિયાને હાર આપી. તેથી રશિયન ક્રાંતિકારીઓએ ઉશ્કેરીજનક દેખાવો કર્યા અને રશિયન સમાજમાં વિદ્રોહની આગ જગાવી. ત્યાર પછી છે તો કે આ લોકોને શાંત કરવા માટે જ્યારે ક્યારેય ન બોલાવી, વર્ષો સુધી ન બોલાવેલી ડુમા બોલાવી, એટલે કે ધારાસભા. આપણે ભારતની ધારાસભાને સંસદ કહીએ છીએ, એમ રશિયાની ધારાસભાને ડુમા કહેવામાં આવે છે. કે લોકોને શાંત કરવા માટે કે હવે દિવસે ને દિવસે રશિયન પ્રજામાં રોષ વધતો જતો હતો અને જો એને શાંત કરવામાં ન આવે તો જ્યારે પોતાની સત્તા ગુમાવવી પડે. ઈસવીસન 1906ની અંદર પ્રથમ ડુમાના સભ્યોએ જારના કહ્યા કર્યા ન હોવાથી જ્યારે આ ડુમા બરખાસ્ત કરી કે જે સભાની અંદર લોકો હતા એ જારનું કહ્યું માનતા ન હતા, એટલે જ્યારે એ સભાને શું કરી દીધી તો કે બરખાસ્ત કરી દીધી. ત્યાર પછી ઈસવીસન 1912 સુધીમાં જ્યારે બીજી ત્રણ ડુમાઓની રચના કરી, પરંતુ આ સભાઓ પ્રજાને સંતોષ પહોંચાડે તેવા કાર્ય કરતી ન હતી, એટલે એ સભાઓ પણ નિષ્ફળ રહી. ત્યાર પછી આવે છે વસંત ક્રાંતિ, જે 8 માર્ચ 1917માં થયેલી. કે એ સમયે 1903માં સામાજિક લોકશાહી પક્ષની સભામાં તીવ્ર મતભેદોના કારણે પક્ષમાં મોન્સેવિક અને બોલ્સેવિક એવા બે ભાગ પડ્યા, લઘુમતી અને બહુમતી. મેન્સેવિક એટલે લઘુમતી અને બોલ્સેવિક એટલે બહુમતી. બોલ્સેવિકનું નેતૃત્વ લેનિન સંભાળતો હતો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઊભી થયેલી જે સ્ફોટક પરિસ્થિતિ હતી, જેને રશિયન પ્રજાને વસંત ક્રાંતિની ભૂમિકા પૂરી પાડી. હવે 8 માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડ સેન્ટ પીટર્સબર્ગની અંદર આવેલું, આ કામદારોએ હડતાલ પાડી, સરઘસ કાઢ્યું. લશ્કરે કામદારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો, કે રાજાએ લશ્કર તો મોકલ્યું પણ એ સમયે લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. તેમજ રાજાએ બોલાવેલી જે ડુમા હતી એને બરખાસ્ત કરવાનો આદેશ આપવો પડ્યો. ક્રાંતિકારીઓએ સરકારી ઇમારતો પર કબજો કર્યો અને ડુમાનો ઇનકાર કરતા જ્યારે મોસ્કોમાં ગાદીત્યાગ કર્યો અને 300 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું. આ ડુમાએ પ્રિન્સ લોવાના નેતૃત્વ હેઠળ કામચલાઉ સરકારની રચના કરી. આ ક્રાંતિ વસંત ઋતુમાં થઈ હોવાથી તેને કઈ ક્રાંતિ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે? તો કે વસંત ક્રાંતિ. ત્યાર પછી જે કામચલાઉ સરકારની રચના થયેલી, એ કામચલાઉ સરકાર છે એ નિષ્ફળ ગઈ. કારણ શું? તો કે કામચલાઉ સરકારમાં કામદારો અને કિસાનોનું પ્રતિનિધિત્વ ન હતું, તેની જરૂરિયાતો સંતોષાય નહીં. તેથી આ સરકારે વિશ્વયુદ્ધમાં લડવાની જાહેરાત કરતા બોલ્શેવિકોએ ક્રાંતિ કરી અને સરકારનું પતન કરી દીધું. ત્યાર પછી હવે રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના અથવા તો સ્વિટ્ઝર્લેન્ડમાં દેશવટો ભોગવી રહેલો લેનિન 16 એપ્રિલ 1917ના રોજ પેટ્રોગાર્ડ આવ્યો. લેનિને પ્રજાને સૂત્ર આપ્યું, રોટી જમીન અને શાંતિનું. તેથી તે લેનિન પાછો શેમાં માનતો હતો? તો કે કાર્લ માર્ક્સની વિચારસરણીમાં માનતો હતો. કિસાનો અને કામદારોને સત્તા સ્થાને લાવવાની હિમાયત કરેલી લેનિને. 7 નવેમ્બર 1917ના રોજ પેટ્રોગાર્ડના ચાવીરૂપ સ્થાનોનો બોલ્શેવિકોએ કબજો મેળવી લીધો. તેથી કામચલાઉ સરકારને દૂર કરી લેનિનના નેતૃત્વ હેઠળ નવેમ્બર 1917માં બોલ્શેવિકોની સામ્યવાદી સરકારની રચના થઈ અને જે આખરી ક્રાંતિ થયેલી તેને રશિયન બોલ્શેવિક
કે રશિયન સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારે આજના હોમવર્કની અંદર એક પ્રશ્ન બાકીનોટમાં લખવાનો છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાર રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન તમારો એ છે કે બોલ્શેવિક ક્રાંતિ એટલે શું, અને ત્રીજી ટૂંકનોંધ તમારે લખવાની છે રશિયન બોલ્શેવિક ક્રાંતિ વિશે. તો આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ બાકી નોટમાં લખી સારા અક્ષરે લખવાના છે, મુદ્દાસર લખાણ કરવાનું છે અને સાથે પાકા કરવાના છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક પર ધ્યાન આપજો. દરરોજ જે વિડીયો મુકાય છે તેનું કાયમ માટે તમારે રિવિઝન કરવાનું રહેશે, તેમજ જે પણ કંઈ પ્રશ્ન આપવામાં આવે છે તમારા માટે અગત્યના છે એટલે તે પાકા કરવાના પણ રહેશે. જય હિન્દ, જય ભારત.